નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 11 જાન્યુઆરી 2020 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, વર્લ્ડ હિન્દી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 10 જાન્યુઆરી, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં બ્રિટનમાં પ્રસિદ્ધ બાલ સાહિત્ય પુરસ્કાર કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે જસબિંદર બિલન, એટલે કે આન્સર એ. બ્રિટનની વાત કરીએ તો તેની રાજધાની એટલે કે કેપિટલ છે લંડન, અને બ્રિટનના હાલના પ્રાઇમ મિનિસ્ટર છે બોરિસ જોન્સન. ત્યારબાદનો પ્રશ્ન, હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2020માં ભારતીય પાસપોર્ટને કેટલામું સ્થાન મળ્યું? તો તેના જવાબમાં આવશે ભારતીય પાસપોર્ટને 84મું સ્થાન મળ્યું, એટલે કે આન્સર સી. હવે આ પાસપોર્ટ ઇન્ડેક્સમાં પહેલા નંબર પર જાપાન રહ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, માર્ચ મહિનામાં નૌસૈનિક અભ્યાસ મિલનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે વિશાખાપટ્ટનમ, એટલે કે આન્સર એ. હવે ઇન્ડિયન નેવી વિશે વાત કરીએ તો 4 ડિસેમ્બરના રોજ નેવી ડે મનાવવામાં આવે છે. ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ છે એડમિરલ કરમબીર સિંઘ, અને વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ છે વાઇસ એડમિરલ જી અશોક કુમાર. ત્યારબાદનો પ્રશ્ન, વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર 2020માં ભારતનો વિકાસ દર કેટલો રહેશે? તો તેના જવાબમાં આવશે ભારતનો વિકાસ દર 5% રહેશે, એટલે કે આન્સર ડી. વર્લ્ડ બેંક વિશે વાત કરીએ તો તેના અધ્યક્ષ છે ડેવિડ આર માલપાસ, અને વર્લ્ડ બેંકનું વડું મથક આવેલું છે વોશિંગ્ટન DCમાં. ત્યારબાદનો પ્રશ્ન, 2021ની જનગણના ક્યારથી શરૂ થશે? તો તેના જવાબમાં આવશે એપ્રિલ 2020, એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં જોરાન મિલનોવિચ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો તેના જવાબમાં આવશે ક્રોએશિયા, એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં પેન્ડ્રો સંચેજ કયા દેશના પ્રધાનમંત્રી બન્યા? તો તેના જવાબમાં આવશે સ્પેન, એટલે કે આન્સર સી. સ્પેનની વાત કરીએ તો તેની કેપિટલ છે મેડ્રિડ, અને તેની કરન્સી છે યુરો. તાજેતરમાં ITTFની કાર્યકારી સમિતિની બેઠક ક્યાં આયોજિત થશે? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર બી. ITTFનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન, જેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડમાં, અને ITTFના પ્રેસિડેન્ટ છે થોમસ વેઇકટ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં એપેરલ એક્સપોર્ટ પ્રમોશન
કાઉન્સિલ એટલે કે AEPC ના ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે એ શક્તિવેલ, એટલે કે આન્સર એ. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સના બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, યુનિસેફ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ નવા વર્ષ 2020માં સૌથી વધુ બાળકોનો જન્મ કયા દેશમાં થયો હતો? તો તેના જવાબમાં આવશે ભારત. અને બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં રેલવે બોર્ડના ચેરમેન કોને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે વીકે યાદવ. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, RBI તાજેતરમાં દ્રષ્ટિહીન લોકો માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી? અને બીજો પ્રશ્ન છે, સ્વચ્છ સર્વેક્ષણ 2020માં ક્યુ શહેર પહેલા નંબર પર રહ્યું? આમ અહીં આપણે આજે 11 જાન્યુઆરી 2020 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.